જૂનાગઢના બેસાણ ખાતે વિશ્વવિખ્યાત એવા પરબધામમાં યોજાનાર 140 મૂર્તિના દિવ્યાંગ ચેતના મહોત્સવની તડામાર તૈયારીઓ કરાઈ। જૂનાગઢના ભેંસાણ નજીક આવેલા પરબધામ ખાતે 140 મૂર્તિની રથયાત્રા અને દિવ્ય ચેતના મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું છે, જેમાં 140 મૂર્તિની રથયાત્રાનો પ્રારંભ કરવામાં આવશે। જે યાત્રા જેતપુરની પાદરિયાવાડીથી નીકળશે અને પરબધામ ખાતે પહોંચશે, જેનો પ્રારંભ હનુમાન જયંતિના દિવસે સવારે 7 કલાકે પ્રારંભ થશે, જેમાં પરબધામના મહંત પરમ પૂજ્ય કરસનદાસ બાપુ અને તોરણિયા ધામના મહંત હસ્તે દીપ પ્રાગટ્ય કરી રથનો શુભારંભ કરવામાં આવશે। આ 2 દિવસ કાર્યક્રમ 6-7 એપ્રિલ સુધી યોજાનાર છે, જેમાં રોજ 140 મૂર્તિ રાજસ્થાનના કારીગરો દ્વારા બનાવવામાં આવી છે, જેમાં 64 ભૈરવજી, 64 યોગિનીજી તેમજ 7 સરભંગ ઋષિ તેમજ 7 ઋષિ દીપાલજી જેવી મૂર્તિ બનાવવામાં આવી છે। તો આ રથયાત્રાના ઉત્સવમાં હેલિકોપ્ટર દ્વારા કરસનદાસ બાપુના હસ્તે પુષ્પવર્ષા કરવામાં આવશે। આ રથયાત્રા ઐતિહાસિક બની રહેશે। આ ઉત્સવમાં નામી અનામી સંતો મહંતો રાજકીય આગેવાનો ઉદ્યોગપતિઓ અને મોટી સંખ્યામાં સેવકો ઉપસ્થિત રહેશે। 2 દિવસ પ્રસાદનું આયોજન પણ કરવામાં આવ્યું છે, જેમાં મોટી સંખ્યામાં સ્વયંસેવકો સેવા આપશે। આ 2 દિવસ ધાર્મિક કાર્યક્રમમાં ભોજન ભજન અને ભક્તિની ત્રિવેણી સંગમ યોજાશે। સુખમણવર, જેડેશ ટીવી, અમરેલી। જીવ સદેવીદાસ, હું વિપુલ સંચાણિયા પરોપધામ વતી સૌ લોકોને હાર્દિક આમંત્રણ પાઠવું છું કે આગામી તારીખ 6 ગુરુવાર અને હનુમાન જયંતિના દિવસે પરોપધામમાં જે આગામી પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ છે એ અંતર્ગત રાજસ્થાનમાં બનાવેલી મૂર્તિઓ જેતપુર ખાતે આવી પહોંચી છે અને જેતપુરથી એક શોભાયાત્રા રથયાત્રાના સ્વરૂપે જેતપુરથી 100 ટ્રેક્ટર દ્વારા રથયાત્રામાં અહીંયા પરોપધામ સુધી લાવવામાં આવશે અને એમની ઉપર પરમ પૂજ્ય ગુરુદેવ શ્રી કરસનદાસ બાપુ ટ્રેક્ટર